હેલો કિડ્સ, ગુડ મોર્નિંગ. હું પૂનમ શરથિયા, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આપણે સેકન્ડ ગ્રેડમાં ગુજરાતી સબ્જેક્ટમાં 4 ચેપ્ટર સુધી પહોંચ્યા છે, રાઈટ છું ને? એનું નામ શું છે? યસ, વર્ષારાણી. વર્ષારાણી એ શું છે? કાવ્ય. કાવ્ય ઇટ મીન્સ પોયમ. તો કાવ્ય આપણે વાંચ્યું હતું ને, મને ખબર છે તમને મારા બહુ હસતા હતા. હું કાવ્ય સારું નહોતી ગાતી, કઈ નહીં, મેં તો કહ્યું હતું કે મને આવડતું નથી સરસ ગાતા, તમને આવડે તો તમે મને શીખવજો, રાઈટ? ગુડ. આપણે હવે સેશન વર્ષારાણી, વર્ષારાણી કાવ્યમાં ભાગ બીજા તરફ જઈ રહ્યા છીએ. તો વર્ષારાણીમાં આપણે શું શીખ્યા હતા એ આપણે રિવિઝન કરવું પડશે ને. યસ, વર્ષારાણીમાં કોણ કોણ આવ્યું હતું? કોણ કોણ આવે વરસાદના? દાડકો શું કરીને આવે? ડ્રાઉન ડ્રાઉન. ટેહું ટેહું કરીને કોણ આવે? મોર. પછી મોરે શું કરે વરસાદ આવે ત્યારે? થન થન નાચવા લાગે. પછી યસ, વડો પામર. જગતનો તાત છે વરસાદને બોલાવી અને ધરતીને શું કહે? વર્ષા ફાર્મર છે ને, ખેડૂત, એ ખૂબ ઝૂમી ઉઠે વરસાદને જોઈ અને ધરતીને કહે કે તમે કેવી સાડી પહેરો? લીલી સાડી. વેરી ગુડ. આવડે છે ને બધું? વેરી ગુડ, યાદ રાખજો. હા, હવે આગળ આપણે જવાનું છે. સઢનું કહ્યું હતું એટલે હોળી ઉપરની જે ભાગ હોય એ સઢ. બાળકો છે એ હોળી બનાવે વરસાદમાં અને તરવા મૂકે, અને એની હોળી ક્યાં જાય? પરદેશ. તો પરદેશ એટલે શું કહ્યું હતું? ફોરેન કન્ટ્રી. ઓકે, વેરી ગુડ. હવે અહીંયા આગળ પ્રશ્ન આપ્યા છે એને આપણે સમજવાના છે. તો આ પ્રશ્ન છે ને, આના જવાબ તમારે ક્યાં લખવાના રહેશે બોલો? આના જવાબ તમારે તમારી CW ની બુકમાં લખવાના છે. ચેપ્ટર 4 ડેટ લગાવી અને આના જવાબ તમારે CW ની, ગુજરાતીની CW ની બુકમાં લખવાના છે. ગોટ ઇટ? વેરી ગુડ. જો પહેલો સવાલ, અહીં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? શિયાળાની, ઉનાળાની. તો મને તો ભૂલાઈ ગયું, કઈ ઋતુ આવે? યસ, ચોમાસુ. કઈ ઋતુ આવશે? ચોમાસુ. અહીં આગળ ચોમાસાની ઋતુની વાત કરવામાં આવી છે. તમારે આનો આખો જવાબ લખવાનો છે કે અહીં ચોમાસા ઋતુની વાત કરવામાં આવી છે. કટ ઇટ? વેરી ગુડ. બીજો સવાલ, વર્ષારાણી કેવી રીતે આવે? આવી વર્ષારાણી કેવી રીતે આવે છે? આમાં એવું છે, વર્ષારાણી વર્ષારાણી શરણે આવી રે. તો વર્ષારાણી કેવી રીતે આવે છે? સ ર ર ર. વર્ષારાણી શરણ કરતી આવે છે. ઓકે, અહીંયા આગળ આખો જવાબ લખવાનો, વર્ષારાણી શરણ કરતી આવે છે. ત્રીજો સવાલ, બાળક વર્ષારાણી સાથે શું કરે છે? એ વળીશું, એવું અમને નથી આવડતું દીદી, એવું તમને નથી શીખાયું, નથી શીખાયું. શીખાયું છે, જો અહીંયા આપ્યું જ હશે કે બાળકો છે, જો વર્ષારાણી સાથે તો હું છપ 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 નાચું. તો અહીં પૂછ્યું છે કે બાળક વર્ષારાણી સાથે શું કરે છે? તો શું કરે છે? છપ 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 નાચે છે. થર્ડમાં લખવાનું કે બાળક વર્ષારાણી સાથે છપ 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 નાચે છે. રેડી? હું અહીં પૂર્ણ વિરામ એટલે નથી કરતી કે મારા સવાલ અધૂરા છે, પાછળ બધું આવશે, તમારે લખીને લાસ્ટમાં પૂર્ણ વિરામ કરવાનું છે. કટે? યસ, વેરી ગુડ. ફ, હોળી ડોલતી ડોલતી ક્યાં જાય છે? મામાને ઘરે. નહીં, પ,
પરદેશ જાય છે. ક્યાં જાય છે? હોડી ડલતી ડલતી પરદેશ જાય છે. આવો આખો જવાબ લખવાનો છે. જો અહીં તમને આપ્યું છે કે હોડી મારી ડોલતી ડોલતી જાય રે પરદેશ, દાદાના દેશ, પરદેશ. પછી પાંચ, વર્ષારાણી સાથે કોણ નાચે છે? કોણ નાચે વર્ષારાણી સાથે? ઝૂમી ઉઠ્યા જ, ઝૂમી ઉઠ્યો જગતનો દાંત. વર્ષારાણી નાચે ટેહુંક ટેહુંક મોલો રે ગાતો, થન 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 થઈને નાચતો. તો આખો જવાબ લખવાનો, વર્ષારાણી સાથે મોર નાચે છે. સાત, છ, ડ્રાઉન ડ્રાઉન કોણ બોલે છે? તો આખો જવાબ લખવાનો, ડ્રાઉન ડ્રાઉન દેડકો બોલે છે. સાત, વર્ષારાણી ના આવવાને કોણ ઝૂમી ઉઠે છે? જગતનો તાત. કોણ ઝૂમી ઉઠે છે? જગતનો તાત છે ખેડૂત. જગતનો તાત. તમારે આખું લખવાનું કે વર્ષારાણી ના જગતનો તાર ઝૂમી ઉઠે છે. લીલી સાડી કોણ પહેરે છે? લીલી સાડી ધરતી માતા પહેરે છે. ગોટ ઈટ? આ થઈ ગયા સવાલના જવાબ. તમારે ક્યાં લખવાના છે? તમારી CW ગુજરાતી CW નોટબુકમાં લખવાના છે. અહીં લખું છું જેથી કરીને તમને ભૂલાય ના જાય. ઓકે, પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કર. તો અહીંયા આગળ હોડી મારી ત્યાંથી માંડીને જે ખાલી જગ્યાઓ આપી છે એ આપણે અહીં હું તમને PDF વર્કશીટ કરીને મોકલીશ. એમાં તમારે પેજ નંબર 25 ઉપર પાઠ્ય પુસ્તક એટલે કે આની અંદર લખવાનું રહેશે. કટ ઈટ? પણ હું અહીં સમજાવી દઉં કઈ રીતે. જો હોડી મારી તો ક્યાં છે અહીં હોડી મારી? તો 1, 2, 3 ચોથી લાઈનમાં છે. તો ત્યાંથી લખવાનું, હોડી મારી ડોલતી ડોલતી જતી રે પરદેશ, વર્ષારાણી વર્ષારાણી દાદાના દેશ, વર્ષારાણી વર્ષારાણી શરે આવી રે તે. હવે જો આ 1, 2, 3 લાઈન થઈ ગઈ. પછી છે ટેહુંક ટેહુંક અને પાછી ખાલી જગ્યાઓ છે. તો ત્યાંથી લખવાનું, ટેહુંક ટેહુંક નહીં લખવાનું કારણ કે એ આપણને આપ્યું છે. પછીથી લખવાનું, મોરલો રે ગાતો, થન 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 થઈને રે નાચતો, વર્ષારાણી વર્ષારાણી શરણ આવી રે, ડ્રાઉં ડ્રાઉં ગ્રેડકો રે બોલતો, આવ આવ બાળકને બોલતો, બાળકને રે બોલતો. આ લખવાનું, લખવાનું ને? નહીં, કેમ નહીં લખવાનું? કેમ કે આપણને અહીં આપ્યું છે. તો જે શબ્દો આપ્યા છે એ શબ્દો લખવાના નથી. વચ્ચેની જે લાઈનો ખૂટે છે એ આપણે અહીં લખવાની છે. રેડી? વેરી ગુડ. બધા સ્માર્ટ છે, બધાને બધા ટીચર છે. હવે તમારો પેજ ટર્ન કરો. ત્યાં આગળ છે વાત શબ્દની. તો સાચી જોડણી પર શું કરવાનું કીધું છે? યસ, વર્તુળ કરવાનું છે. અહીંયા આગળ ચાર શબ્દો આપેલા છે, વર્ષા. તો વર્ષા કેવી રીતે લખાય? અહીંયા આગળ વર્ષા લખીને આપ્યું છે. તો જે વર્ષા સાચું હોય એના ઉપર આપણે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. દેશ કેવી રીતે દેશ લખાય? આવડે તમને લોકોને? બહુ સિમ્પલ છે, નથી આવડે? આપણે હજુ શબ્દો બાળકશ્રી બધું રીડિંગ કરતા શીખીએ છીએ અને ઘણાને આવડે, ઘણાને ના પણ આવડતું હોય. તો અહીંયા આપણે શીખતા જવાનું છે. મૂંઝાવાનું જરાય નથી. ઓકે, ડરવાનું બિલકુલ નથી. અહીં તમને એક્ઝામ્પલ તો આપેલું જ છે. બસ જોઈને પહેલો લેટર તો સાચો જ આપ્યો છે, તમારે ખાલી જોઈને સર્કલ કરવાનો. આ છે વર્ષ. આવો વર્ષામાં ક્યાં છે? સિમ્પલ, લાસ્ટમાં અહીંયા સર્કલ કરવાનું, સિમ્પલ. હવે આ દેશ છે, તો આવો દેશ ક્યાં છે? અહીં નથી ના, અહીં છે આ દેશ, સિમ્પલ. રાઈટ? પછી છે
દેડકો, તો અહીં દેડકો ક્યાં છે? આવો દેડકો લખેલો લાસ્ટ, તો છે દેડકો. પછી છે તાત, જગત નો પિતા, તો આમાં તો તાત છે ક્યાં છે? વચ્ચે. આપણે અહીં સર્કલ, સિમ્પલ થઈ ગયું. આ પણ હું ક્યાં આપીશ કરવા? યસ, તમારી પાઠ્યપુસ્તક પેજ નંબર 26 ઉપર. બુકમાં પણ આપણે ફિલઅપ કરવું પડશે ને બધું. એટલે હવે પછીનું છે વાત માત્રાની માત્રાઓ. કાનો માત્રો, કાના બે માત્રા, હસ્વઈ દીર્ઘઈ, હસ્વાવાળું દીર્ઘવાળું, આવું બધું આવે ને, આવું માત્રાઓ લગાવી અને તમારે પૂરું કરવાનું છે. કાવ્યના આધારે શબ્દમાં માત્રા લગાવી શબ્દ પૂરા કરો. કાવ્યના આધારે એટલે કે આપણે અહીં વર્ષારાણીની કાવ્ય છે ને, એ કાવ્યના આધાર ઉપર આપણે જે વર્ડ આપ્યા છે એને ખાલી જગ્યાની અંદર માત્રા લગાડવાની છે. કેવી રીતે? તો અહીંયા આગળ કોઈ તમને સમજાવું એ પણ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. જે જેની માટે જગ્યા નથી આપી એ બુકમાં હું તમને લખવા આપીશ CW, પણ જેમાં સ્પેસ જગ્યા આપી છે એ આપણે અહીં જ લખીશું. પહેલું છે, પ્રથમ એ છે કા ક ગળ, બીજું છે મ ર લ શ દ દ દે દ ર અણ. હવે કાવ્યની અંદર આપણે શેની બોટ બનાવતા? બોટ શેની બનાવતા? કાગળની. તો અહીં આગળ લખેલું છે કગળ, તો માત્રા કઈ લાગશે? માત્રા કઈ લાગશે? કાનાની માત્રા. એટલે કે આ થઈ જશે કને કાનો કા, કાગળ. હવે આવે છે મ ખાલી જગ્યા, ર ર લ ખાલી જગ્યા, એટલે બનીશું. આ તમને નથી આવડતો ભાઈ, હું નહીં કહું તમને, તમે કહેવું હોય તો કે, મને તો આવડતું નથી, મને મારા દીદીએ નથી શીખડાયું, તમને શીખડાયું તમારી દીદીએ? તો આનો આન્સર આપવાનો તમારે. ચલો બોલો શું છે, જોવા તો તમારી પોએમમાં કે આપેલું છે આવું કે દેખાય છે આવું મોવાળું? નહીં દેખાતું. અરે રે, અહીં છે કાનો ને માત્રો, એટલે શું થઈ જાય? મો ર લ, મોરલ. નહીં, એમાં પણ કાનો માત્રો, એટલે થઈ જશે મો ર લ. રેડી? હવે આવે છે સ ખાલી જગ્યા, ડ ખાલી જગ્યા. આ મને નહીં આવડ્યો, શું થતું હશે? સો ડો સોડી 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 થાય ને, એવું એવું છે? તમે કયા કાવ્યમાં જોવો તો નહી? યસ, અને કાનો આવશે શા. ધરતી માતા છે એ કેવી સાડી પહેરીને આવે છે? લીલી. શું લીલી લીલી પહેરીને આવે છે ધરતી માતા? તો કે સાડી. તો આપણે અહીં લખવાનું છે દેવગઈ સા ડી. હવે આવે છે દેડક, દેડક હોય આ તો આવડે ને, એમાં આવશે કાનો માત્રો દેડકો. રેડી? ફાઇન. હવે આ શું છે? આપણે જોઈ લઈએ શું હશે ર ઉપરથી, ખબર છે નહીં? જુઓ જુઓ આપણા ચેપ્ટરમાં જ છે. યસ, રાને કાનો રા, અણને શું છે આ? હશ્વઈ કઈ દીર્ઘઈ? દીર્ઘઈ. તો હણી, રાણી. કોણ રાણી? વર્ષા રાણી. રેડી? આવડી ગયું? વેરી ગુડ. હવે પછીનું છે પ્રશ્ન 5, વિચારીને કહો. ખાલી સમજાવું છું.
આપણે ચોમાસામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ? શું કરતા હોય આપણે ચોમાસામાં શું ઉપયોગ કરીએ? આપણે ચોમાસામાં આવું કઈક લઈ જઈએ સાથે, આ શું છે? આવું હોય કઈ? યસ, હોય ને? તો આપણે વરસાદમાં છત્રી, રેનકોટ, પછી એવા ચપ્પલ, શૂઝ જે વરસાદમાં ભીના ના થાય આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે શિયાળામાં કઈ રીતે વસ્તુઓનો ઉપયોગ કરીએ? શિયાળામાં આપણે છત્રી ઓઢીને જઈએ તો ચાલે? નહીં. તો શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ, જેમ કે સ્વેટર, મફલર, હેન્ડ ગ્લોવ્સ, સોક્સ, રાઈટ, કાનપટ્ટી, આવું બધું. આપણે મોજા, હાથના મોજા, પગના મોજા, સ્વેટર, જેકેટ, કાનપટ્ટી, આવી બધી ગરમ કપડાંનો ઉપયોગ કરીએ. આપણે ઉનાળામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો ઉનાળામાં પણ આપણે કેવા કપડાં પહેરીએ? ગરમ કપડાં, નહીં તો? યસ, ઉનાળામાં આપણે કોટનના કપડાં પહેરીએ, અચ્છા અચ્છા કપડાં પહેરીએ, જેથી કરીને આપણને શું ના લાગે? ગરમી. ઉનાળામાં ખૂબ ગરમી પડે તો ગરમી ના લાગે, ગરમીથી રક્ષણ મેળવવા આપણે ગરમ કપડાઓનો ત્યાગ કરીએ, એટલે ગરમ કપડાં ના પહેરીએ. અને સુતરાઉ કાપડ, જે હલકા હોય એવા કાપડ, કોટનના કપડાઓ પહેરીએ. હવે અહીં છે, તમારી પ્રિય ઋતુ વિશે 5 વાક્ય લખો, તેનું ચિત્ર લગાવો. તો અહીં શું કરીશું? તમે હવે 5 વાક્ય લખીએ તો ચિત્ર કેમ લગાવીશું? એવું થાય ને, બધું થઈ શકે. જો તમારે શું કરવાનું છે, તમારે એમાંથી 3 ઋતુ છે, ચોમાસું, શિયાળો ને ઉનાળો, આમાંની કોઈ પણ એક ઋતુ વિશે તમારે અહીં લખવાનું તમારી જાતે, અને એનું નાનું એવું ચિત્ર અહીં ન્યૂઝપેપરમાં કે ક્યાંય તમારી આગલી બુક હોય, જે વધારાની હોય, જે જોઈતી ના હોય, જેમાં વરસાદ આવતો હોય, વરસાદની, તમને ચોમાસું ગમે છે તો વરસાદનું કોઈ ચિત્ર લગાવો, શિયાળો ગમે છે તો કોઈ ગર્લ્સ બોયઝ છે આમ ઠંડીમાં શીકળાતા હોય, અથવા તો કોઈ તાપણું કરતા હોય એવા ચિત્રો ફાઇન્ડ કરીને લગાવો. ઉનાળો ગમતા હોય તો ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા હોય, કે આમ પંખો, ફેન આવતા હોય, પવન આવતો હોય, એવા કોઈ ચિત્ર લગાવી શકો. સમજાઈ ગયું? પિક્ચર ક્યાંથી લેશો તમે ચિત્રો? નાનું એવું ચિત્ર અહીં લગાવવાનું છે, બીજું કંઈ જ નથી. આપણે એક કામ કરીએ કે અહીંયા આગળ જે 5 વાક્યો લખવાના છે ને, એ 5 વાક્યો તમે તમારી શીડવલીમાં લખજો, એટલે તમે અહીં મોટું બધું ચિત્ર પણ લગાવી શકો. રેડી? વેરી ગુડ. સમજાઈ ગયું? જો, અરે વાહ, લો, મને તો ખબર જ નથી. જુઓ, અહીં 5 વાક્યો લખવા માટેની લાઈન આપેલી છે, તો તે લખવું જ પડશે ને. તો CWમાં નહીં લખતા, અહીંયા આગળ ચિત્ર લખો અને અહીંયા આગળ એ 5 વાક્યો લખો. રેડી? પછી આગળ અહીં નીચેના ચિત્રમાં રંગ ભરવાના છે, તો પણ તમારે અહીં સરસ મજાના, તમને પસંદ હોય ને, ગમતા હોય ને, એવા રંગ ભરવાના છે, જે હું તમને હોમવર્કમાં આપીશ ત્યારે. અત્યારે કંઈ કોઈ કરતા નહીં, હું ચેક કરવા આવીશ તમારા ઘરે, તમને એમ કે દીદી કંઈ આવે નહીં, ભલે ના આવે પણ હું ક્લાસમાં પૂછીશ એડવાઇઝરીમાં, પણ એ બુકમાં આ રંગ ભરેલા હશે ને તો હું સ્કૂલે લઈ આવીશ. અને આવું છે સ્કૂલે? આવું છે. ચલો ઠીક છે, હવે આપણે અહીં આ સેશન પણ પૂરું કરીએ છીએ. હવે આની આગળનો જે સેશન છે, પાર્ટ 3 આપણે લેશું, એમાં ભારખડી આપણે ભણવાની છે, જેમાં બહુ બધા માત્રાઓ આવે છે, તો આ માત્રાઓને આપણે શીખવાના છે. માત્રાઓ લગાવવાથી આપણને વાંચતા સરસથી આવડી જાય. સમજાઈ ગયું? જે આપણે ક્યારે લેવાના છીએ? નેક્સ્ટ સેશનમાં. પણ આગળનું ભૂલવાનું નથી. આગળ આપણે શું શીખ્યા? મારે શાળાએ જવું છે, લોભી વીર, ઉંદરની ચતુરાઈ, ગતિવિધિ, વર્ણમાળા, સ્વર વ્યંજન અને વર્ષારાણી, વર્ષારાણીની કાવ્ય, અને પછી બીજો ભાગ વર્ષારાણીનો આવ્યો, જેમાં આપણે
પહેલા ભાગમાં કાવ્ય શીખ્યા, કાવ્યની અંદર કોણ કોણ હતું? મોર, દેડકો, ખેડૂત, બાળકો. બાળકો હોળી બનાવે છે, ખેડૂત છે એ ઝૂમી ઉઠે છે, અને ધરતી માતા કેવી સાડી પહેરે છે? લીલી. પછી દેડકો કેવું બોલે છે? રાઉ રાઉ. અને કોને બોલાવે છે? બાળકોને. બાળકો શું બનાવે છે? શું બનાવતા છે? કાગળની હોળી. પછી મોર છે, કેમ નાચે? ઠન 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 નાચે. રેડી? આ બધું જ આપણે શીખ્યા. ત્યાર પછીના શબ્દો પણ શીખ્યા. ષડ, જગત, વર્લ્ડ, ષડ એટલે સિપ્સર. પછી તાત, પામ. પછી પરદેશ, ફોરેન કન્ટ્રી. આ વર્ડ પણ શીખ્યા. રેડી? ગુડ. ત્યાર પછી આપણે બીજા સેશનમાં શીખ્યા છીએ તો એના સ્વાધ્યાય, પ્રશ્નોત્તરી, ક્વેશ્ચનરી આ બધા જ શીખ્યા છીએ. એમાં પહેલો પ્રશ્ન છે, ક્યાં લખવાનો છે? જેમાં સ્પેસ નથી. યસ, સી ડબલ્યુ ની નોટબુકમાં. ગોટ ઇટ? પણ સવાલના જવાબ કેવા લખવાના છે? મેં એ લખ્યા હતા અડધા અડધા એમાં. નહીં, તમારે પૂરા વાક્યમાં શબ્દો લખવા, સોરી, આન્સર્સ લખવાના છે. જેમ કે પહેલો સવાલ તમને પૂછ્યો છે કે અહીં કઈ ઋતુની વાત કરવામાં આવી છે, તો એમાં લખવાનું કે અહીં ચોમાસા ઋતુની વાત કરવામાં આવી છે, ફૂલ સ્ટોપ. ગોટ ઇટ? વેરી ગુડ. હવે પૂરું કરીએ. હવે અહીં આગળ બધું જ થયેલું છે. નેક્સ્ટ સેશનમાં જે કરીશું એનું પાછું આપણે આગળનું રિવિઝન કરીને સમજીશું. ઓકે, ત્યાં સુધી બાય બાય.